बाउल में ले लिए। राइट, આવી રીતે નીચે ફેલાવતા જઈને નીચેની બાજુ ભેગું કરી ભેગું કરી દેવાનું છે અને આ ડોને આ લોટને હવે એક કલાક માટે આપણે રેસ્ટ આપવાનો છે। હવે આપણે ચોકલેટ સ્પ્રેડ બનાવી રહીએ। યસ, અને ઘરે બનાવવું બહુ જ સરળ છે ને? હા, એકદમ સરળ છે। ઓકે, हेझलनट लीधा छे। ओके, पण हेझलनट अत्यारे अवेलेबल नथी तमारा घर मां, तो बदाम के सिंगदाणा, अच्छा, एनो उपयोग करी शकाय छे। ओके, हां, एमां बदाम पण एनो टेस्ट खूब ज सारो आवे छे, पण बदाम पण आपणे यूज नथी करी तो सिंगदाणानो उपयोग करवानो छे। तो सिंगदाणाने शेकी लेवाना छे અને એને પછી છે ને છાલ કાઢી લેવાની છે, પછી એનો ઉપયોગ કરવાનો છે। બરાબર, અત્યારે આપણે હેઝલનટ શેકી લઈએ। ઓકે, કેટલા લીધા છે અત્યારે? અડધો કપ હેઝલનટ લીધા છે। ઓકે, હવે આને થોડી વાર માટે ઠંડા કરી લેવાના છે। અને તું જોઈ શકે છે કે એના ઉપર તેલ આવી ગયું છે, એટલે એની છે ને કન્સિસ્ટન્સી સેમ બહાર જેવી જ તમને મળશે। આ ઘરે બનાવશો તો તમને લાગશે જ નહીં કે આ ઘરનું સ્પ્રેડ છે। હવે આને મિક્સર બાઉલમાં લઈ લઈએ। જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને પીસવાનું છે। અચ્છા, હા, ઓકે, એટલે જેમ આપણે આલમંડ બટર બનાવતા હોઈએ છે એવું જ બનશે ને? હા, એવું જ બનશે। તો ત્યારે જોઈ શકે છે કે જો એકદમ સ્ટીકી થઈ ગયું છે। હા, હવે આની અંદર આપણે એક મોટી ચમચી તેલ લઈશું। અચ્છા, ફ્લેવર વગરનું તેલ લેવાનું છે। હવે ફરીથી પીસી લઈશું। ઓકે, બુરું ખાંડ લીધી છે એ ચાર મોટી ચમચી લેવાની છે। અચ્છા, હા, એટલે આ માપ રાખવાનું? હા, પણ તમારે મીઠાશ વધારે કરવી હોય તો પણ કરી શકાય છે। ઓકે, હા, વેનીલા એસેન્સ, હા હા, એ અડધી ચમચી, મેં અડધો કપ હેઝલનટ લીધા હતા તો અત્યારે અડધો કપ મેં કોકો પાવડર લઈ રહી છું। પીસી લઈશું ફરીથી। આમાં ચાર થી પાંચ મોટી ચમચી તેલ જાય છે। હા, ફરીથી આપણે લઈશું તેલ। તો જોઈ શકે છે બહાર જેવું જ આપણું ચોકો સ્પ્રેડ તૈયાર છે। હવે એને બાઉલમાં કાઢી લઈએ। આને આપણે ફ્રીઝમાં રાખી શકીએ છીએ। ઓકે, અને કેટલા દિવસ? આ બે મહિના સુધી એવું ને એવું જ રહે છે। ઓ વાહ, તો ચોકલેટ સ્પ્રેડ તૈયાર છે। હા, તો જોઈ શકે છે કે એક કલાક પછી ડબલ લોટ થઈ ગયો છે। સુપર, હવે આને મસળવાનો છે ફરીથી કે જે એર તને દેખાઈ રહી છે એ કાઢવાની છે આપણે। અચ્છા, ઓ, ફરીથી આને મસળવાનો છે। હા, હવે કેટલી વાર મસળવાનું? 5 મિનિટ। ઓકે, પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે આની અંદર એર ના હોવી જોઈએ। ઓકે, થોડું બટર લઈશું। હા, બ્રેડ ની કણક તૈયાર છે, હવે એક સરખા 3 લુવા કરવાના છે આપણે। બ્રેડ ને બનતું હોય છે ત્યારે તેનું વજન થતું હોય છે, પરફેક્શન સાથે એક જ વજન હોવું જોઈએ। ઓકે, હા, લુવાનું, પણ બધાના ઘરમાં અવેલેબલ નથી હોતું એટલે માપ આપણે એક સરખું જોઈને લઈ લેવાનું છે। ઓકે, આશરે, હા, આશરે,
હવે એક સરખા રોટલા વાણી લઈશું. મેંદો ભભરાવી દઈએ. અચ્છા, કેવા બનવાના એને? એને સાઈઝ કોઈ પણ આપી શકાય છે. મોટી સાઈઝ કરવી હોય તો મોટા પી બનાવી શકાય છે, મીડિયમ, સ્મોલ. ઓકે. અને પાતળા રાખવાના કે જાડા? નહીં નહીં, મીડિયમ સાઈઝ રાખવાની છે. બહુ પતલા નથી રાખવાના અને બહુ જાડા નથી રાખવાના. ઓકે. બેકિંગ ટ્રેમાં નીચેની સાઈડ બટર લગાવી દેવાનો છે. હવે પહેલો રોટલો આપણે પાથરી દેવાનો છે. રોટલા જ્યારે બનાવતા જઈએ ને તો સીધું બેકિંગ ટ્રેમાં જ આપણે ગોઠવવાનો છે. ઓકે. હવે ચોકલેટ સ્પ્રેડ છે એ આપણે લગાવી દઈએ. ઓકે. આ લગાવી દીધું. યસ. બીજો રોટલો વાણી લઈએ. ઓકે. એની ઉપર અત્યારે આપણે બે લેયર કરીશું. હા. ફરીથી ચોકલેટ સ્પ્રેડ લગાવી દઈએ. ઓકે. છેલ્લો રોટલો વણી લઈએ. હા. આવી રીતે લેયર તૈયાર કરી દેવાનું છે ને હવે દબાવી લેવાનું છે ને બરાબર. હવે એને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું. આપણે એક ડીશના મદદથી એને રાઉન્ડ શેપ આપી દઈશું. અચ્છા. હવે એક વચ્ચે વાટકી મૂકીશું આપણે. વચ્ચોવચ્ચ સેન્ટરમાં મૂકવાની છે. હવે આને કટ આપવાનું છે. એ જ મેઇન આની પ્રોસેસ કહેવાય છે. હા. પહેલા આપણે ચાર કટ આપીશું સામ સામે. હવે જે બે કટ છે એની વચ્ચે ફરીથી બે કટ આપવાના છે. ઓ અચ્છા. એક સરખા કટ આપવાના છે. ઓકે. એટલે પાંદડીઓ જેવું થઈ ગયું. હા. હવે મેઇન પ્રોસેસ છે એ વધારે ધ્યાનમાં રાખવા જેવી છે. હા. બે બેની જોડી લેવાની છે. ઓકે. હા. હવે અત્યારે મેં આ હાથમાં લીધું છે તો બાજુમાં પણ આપણે હાથમાં લેવાનું છે. એને બહારની સાઈડ વાળતું જવાનું છે. અચ્છા. હા. અને આવી રીતે મૂકી દેવાનું છે. ઓકે. બે વખત એને ગોળ ફેરવવાનું છે. ઓકે. બે વખત ટ્વિસ્ટ. હા બરાબર. બે બેની પેર લેતું જવાનું છે. હા હા. જોડીમાં બે વખત એને ગોળ ફેરવીને મૂકી દેવાનું છે. બહુ જ સરસ લાગે છે. હવે આપણે ફરીથી આના ટ્વિસ્ટ આપવાનો છે. હા. બે બેની પેર લીધી હતી એ આપણે યાદ રાખવાનું છે કે ઊંધી જે સાઈડ ગઈ છે ને બે બેની પેર છે. હા. હવે એને આવી રીતના જોઈન્ટ કરવાનો છે. ઓ અચ્છા. જોઈન્ટ કરીને સીધું આને નીચે લઈ જવાનું છે. ઓકે. બસ આવી રીતે કરતા જવાનું છે. ઓકે. હવે બંધ ઓવનની અંદર આપણે 30 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. પછી દૂધનું બ્રશ લગાવીને 180 ડિગ્રી ઉપર 25 મિનિટ માટે એને બેક કરી લઈશું. ઓકે. ચોકલેટ બ્રેડ બનીને તૈયાર છે. સર્વ કરી દઈએ. ખરેખર સુગંધ સુગંધ થઈ ગઈ છે અને બહુ જ સુંદર દેખાય છે. હા. એવું જ લાગે કે બેકરીમાંથી જ લાયા છીએ. તો તૈયાર છે ચોકલેટ બ્રેડ?